ગત શનિવારે દ્વારકા નજીક બરડિયા પાસે મેમાભાઈ ચાવડા નામના વૃદ્ધની લાશ મળતા ખળભળાટ થયો હતો. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા મેમાભાઈની હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો છે. દ્વારકા દર્શનાર્થે આવેલા મેમાભાઈને બનાસકાંઠાના વતની દંપતી દીપકભાઈ અને લીલાબેનનો ભેટો થયો હતો. લીલાબેને શારીરિક સંબંધ બનાવવાની લાલચ આપી મેમાભાઈને નિર્જન જગ્યાએ બોલાવ્યા હતા અને તેણીના પતિ દીપકે મેમાભાઈ પર પ્રહાર કરી તેમની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી દંપતીને ઝડપી લીધું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક હત્યાનો બનાવ થયેલો હતો અને જેવી જ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે મરણ જનાર છે તેની ઓળખ કરવાના પ્રયત્નો કરતા આ જે વ્યક્તિ છે મરણ જનાર એ મેમાભાઈ પાચણભાઈ ચાવડા ઉંમર વર્ષ 70 જે વીરા ગામનો છે અને અંજાર તાલુકાનો વતની છે. તો પ્રથમ એને એના પરિવારજનોને જાણ કરી અને બોડી જે છે એને પોસ્ટમોર્ટમ કરવા માટે જામનગર ખાતે મોકલવામાં આવેલી હતી. ત્યારબાદ LCB તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તથા CCTVના માધ્યમથી અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપીઓ છે એને પકડી પાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક વિશ્વાસુ બાતમીદારથી એવી હકીકત જણાઈ આવેલી હતી કે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને એક અન્ય ઈસમ તથા એની સાથે એક મહિલા સાથે છેલ્લે એને જોવામાં આવેલો હતો. તો આ બાતમીના આધારે પોલીસે જ્યારે વિસ્તારમાં શોધખોળ કરી ત્યારે આ જે ઈસમ છે ઉપરોક્ત તથા એની પત્ની આ બંને મળી આવ્યા હતા, જેનું પૂછપરછ કરતા આ જે વ્યક્તિ છે એ દીપકભાઈ કિશોરભાઈ પરમાર જે જૂના ડીસાનો રહેવાસી છે બનાસકાંઠાનો તે તથા તેની પત્ની લીલાબેન કિશોરભાઈ પરમાર આ બંને જણા મળી આવ્યા હતા. અને પોલીસ દ્વારા પછી આ બંને વ્યક્તિઓની જ્યારે આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું કે આ જે મરણ જનાર મેમાભાઈ છે તે એઓને ગઈકાલે દ્વારકાના ગોમતીઘાટ ખાતે મળેલા હતા અને એની જોડે પૈસા હોવાનું આ લોકોને લાગતા પ્રથમ જે મહિલા છે દીલાબેન તેઓ દ્વારા આ મરણ જનારને શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી તેને એક અવાવડું જાળીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પાછળથી પછી આ જે લીલાબેનનો પતિ દીપક છે એને આ મરણ જનારના માથામાં પથ્થરના ઘા કરી અને એને ત્યાં જ એનું મૃત્યુ નિપજાવેલું હતું અને એના ખીચામાંથી પછી 1000 રૂપિયા કાઢી લઈ અને એની સાથે જે મોબાઈલ હતો તે પણ લૂંટી લીધો હતો અને ત્યારબાદ આરોપીઓ દ્વારા જે આ મરણ જનાર છે પાંચા મેમાભાઈ તેના શરીર ઉપર પ્લાસ્ટિક તથા બીજી બોટલો નાખી અને એને સળગાવવાનો પણ પ્રયત્ન કરી પુરાવાનો નાશ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી. આમાં હત્યા જે છે એનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો હતો અને આરોપીઓ જે છે એ હાલ પોલીસની કસ્ટડીમાં છે અને તેઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી ચાર્જશીટ કરવામાં આવશે.